જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કામનાથ મહાદેવ. કામનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે. સૌરાષ્ટ્રમાં અનેક વિવિધ મંદિરોમાં ભોલેનાથ બાબાની જય જયકારથી ગુંજી ઉઠે છે, ત્યારે આવા એક શિવ મંદિર માંગરોળથી 7 કિલોમીટરના અંતરે આવેલ છે. આ શિવ મંદિર અતિ પૌરાણિક તેમજ ઇતિહાસની સાથે સંકળાયેલ છે, તેમજ હજારોની સંખ્યામાં લોકો પગપાળા જઈ કામનાથ મહાદેવના સાનિધ્યમાં માથું નમાવે છે. કહેવાય છે કે જ્યાં આસ્થા શિવમાં હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આવો જૂનાગઢના માંગરોળથી 7 કિલોમીટરના અંતરે અને નુડી નદીના કાંઠે આવેલું છે કામનાથ મહાદેવનું મંદિર. પાણીના વહેતા ઝરણા જ્યાં ખળખળાટ જય ભોલેના નાદ ગાતા હોય, કુદરતી અને પ્રકૃતિ સૌંદર્યની ઝાંખી જ્યાં થતી હોય અને શાંત રમણીય વાતાવરણમાં લોકો હોંશે હોંશે જય ભોલેના નાદ સાથે દાદાના દર્શને આવતા હોય, તે કામનાથ મહાદેવની અસીમ કૃપા સદા શિવ ભક્તો પર મહેરબાન હોય છે. મેં યહાં પર જૂનાગઢ સે હર સાલ યહાં પર કામનાથ મહાદેવ કા દર્શન કરને કે લિયે યહાં પર આતી હું. યહાં પર આકે બહોત અચ્છા મહેસૂસ હોતા હૈ. યહાં કા વાતાવરણ બહોત હી આરામદાયક હૈ ઓર યહાં કા સૌંદર્ય કુદરતી બહોત હૈ. યહાં કા જો વાતાવરણ હૈ વો હમે શાંતિ દેતા હૈ ઓર યહાં પર હર સાલ લોગ અપને પિત્રો કા મોક્ષ કરને કે લિયે યહાં પર એક પીપલ હૈ જહાં પર લોગ ઉસે ઉસકી પૂજા કરને કે લિયે આતે હૈ. યહાં ઓર યહાં કી જો લહેર હૈ વો બહોત હી બહોત હી બહોત અચ્છી હૈ. આ મંદિરના નીચ પૂજારી તેમજ લોકવાચકા મુજબ નોળી નદી કાંઠે કોટડા ગામ હતું, ત્યાં કનકસિંહ ચાવડા નામના રાજાનું રાજ હતું. આ રાજા પાસે એક સુંદર ગાય હતી અને આ ગાયને રાજાના માણસો ચરવા માટે છૂટી મૂકી દેતા હતા. આ ગાય રોજ કામનાથ ગામના સીમાડામાં ચરવા માટે જતી હતી અને સાંજના સમયે ગાય ચરી રાજ દરબારમાં જતી હતી. ત્યારે ગોવાળા તેને ધોવા માટે જતો હતો, પરંતુ તેના આચરણમાંથી દૂધ આવતું જ નહીં. અને એક દિવસ, બે દિવસ, આમ 7 દિવસ સુધી આમને આમ ચાલતું રહ્યું અને અંતે ગોવાળાએ રાજા કનકસિંહને ગાય વિશેની વાત કહી. જે વાત રાજા કનકસિંહ સાંભળી વિચારવા લાગ્યા કે આ રાજદરબારની ગાયને કોઈ વન વગરામાં ધોઈ તો નથી લેતું ને. તેથી રાજા કનકસિંહે બીજા દિવસે નિત્યક્રમ મુજબ ગાયને ચરવા માટે છૂટી મૂકી અને તેની ચોકીદારી કરવા માટે 2 સૈનિકોને પાછળ લગાડ્યા. ગાય રોજ ચરીને કામનાથના સીમાડા પાસે આવેલ એક રાફડા પર ઊભી રહેતી. ગાયના આચળ દૂધની ધારાવાહી રાફડા પર થતી આ જોઈને રાજાના સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તાત્કાલિક રાજા કનકસિંહને જઈ આ હકીકતની વાત કહી હતી, જે સાંભળી રાજા પણ દંગ રહી ગયા. અને રાજા તેમજ રાજદરબારના લોકો કામનાથના સીમાડામાં ગયા અને ત્યાં રાફડા પાસે ગયા અને રાફડાને ખોદવા લાગ્યા. ત્યારે ત્યાંથી એક ફણીધાર નાગ અને શિવલિંગ નીકળ્યું હતું. આ શિવલિંગને જોઈને રાજા તેમજ લોકો હરખાઈ ગયા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શિવરુદ્ર યજ્ઞ કરી આ શિવલિંગને પ્રસ્થાપિત કરી કામનાથ મહાદેવનું નામકરણ કર્યું હતું. મંગલપુર એટલે કે માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલું આ કામનાથનું મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન છે. મહાભારતના સમયકાળની અંદર પણ આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય એવું લાગે છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન દ્વારિકાથી સોમનાથ જ્યારે જતા હતા ત્યારે આ મંદિરની અંદર તેઓ ત્યાં રોકાયેલા અને અહીંયા આ કામનાથ મહાદેવની એમણે પણ પૂજા અર્ચના કરેલી. અહીં બાજુમાં જે કુંડ આવેલો છે એ કુંડને પદ્મકુંડ કહેવામાં આવે છે અને કુંડમાંથી હાલ પણ પદ્મ અને ગોમતી ચક્ર મળી રહ્યા છે એવું જાણકારો કહે છે. બીજું, આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા નજીકમાં જે કોટડા ગામ આવેલું છે એ કોટડા ગામના રાજા કનકસિંહ ચાવડા હતા. એમને ઘણી બધી ગાયો હતી, એમાંની એક ગાય રોજ ચરતા ચરતા અહીંયા આવતી ત્યારે અહીંયા એક મોટો રાફડો હતો, એ રાફડા આગળ કુદરતી રીતે આ ગાય દોવાઈ જતી, જેથી કનકસિંહ ચાવડાને શંકા જતા એમણે તપાસ કરાવતા માલુમ પડ્યું કે રાફડા આગળ ગાય દોવાઈ જાય છે, એટલે તપાસ કરીને ખોદકામ કરતા અહીંયાથી શિવલિંગ મળેલું એને અહીંયા કામનાથ મહાદેવના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરેલું. શ્રાવણ માસની અંદર માંગરોળના અને આજુબાજુના વિસ્તારમાંથી હજારો ભાવિકો અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે. પવિત્ર શ્રાવણ માસ હોવાથી અને એમાંય ખાસ કરીને સોમવારના દિવસે તો આસપાસના વિસ્તારમાંથી ખૂબ જ શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક આવે છે, પગપાળા ચાલીને આવે છે અને આ પૌરાણિક અને ઐતિહાસિક કામનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ શિવલિંગનો ઇતિહાસ મહાભારતના 5 પાંડવોની સાથે પણ જોડાયેલ છે. આ મંદિરની સામે જ એક પદમકુંડ આવેલું છે જ્યાં પાંડવોએ સ્નાન કર્યું હતું.
તેમજ આ પદમકુંડમાં સ્નાન કરવાથી લોકોના દુઃખ દૂર થાય છે, તેમજ બાજુમાં જ અતિ પૌરાણિક પીપળાનો દહાડ આવેલું છે જેને મોક્ષરૂપી ગણાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી ભાલકા ચાલીને જતા હતા ત્યારે તે કામનાથ મહાદેવના સાનિધ્યમાં પદમકુંડમાં સ્નાન કરીને શિવલિંગની પૂજા આરાધના કરી આ પીપળાના ઝાડ નીચે વાસો કરી ભાલકા જવા નીકળ્યા હતા. અને પીપળાના ઝાડ નીચે શ્રી કૃષ્ણ સૂતા હતા તે સમયે પારઘીએ કોઈ જાનવર ચરતું હોય તેમ જાણી કામાનમાંથી તીર છોડી મૂક્યું હતું. જે તીર ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક પર લાગતા તેમનો દેહમાંથી પ્રાણ છૂટી ગયા હતા અને મોક્ષ ગતિ પામ્યા હતા. તેથી હિન્દુ સંસ્કૃતિમાં પીપળાને મોક્ષરૂપી ગણી તેની પૂજા કરાય છે. કામનાથ મહાદેવ મંદિર કૃષ્ણ ભગવાનના વખતનું 5000 વર્ષ જૂનું શિવલિંગ છે. આ ભગવાન જ્યારે દ્વારકાથી સોમનાથ જવા માટે નીકળ્યા ત્યારે ભગવાને આ શિવલિંગની પૂજા કરેલી. પછી આગળ પદ્મકુંડ છે, પદ્મકુંડની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ભગવાનના અવશેષો બધા પધરાવેલા. પછી આ પૂજા કરીને અહીંયાથી ભીડિયા ગયા. કૃષ્ણ અવતાર પૂરો થયો અને પછી 1000 વર્ષ આ રાફડાની અંદર આખું મંદિર હતું. પછી કોટડા અહીંયા ગામ છે આગળ, કોટડા ગામ કંકાવટી નગરી કનકસિંહ ચાવડાનું રાજ્ય હતું. એની ગાય ઓટોમેટિક અહીંયા રાફડા ઉપર આવીને દોવાઈ જતી અને આ ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું એમ કહે છે કે ત્યારે બહુ નાનું હતું, અત્યારે દર વર્ષે 1 ચોખા જેટલું આ શિવલિંગ વધે છે. અને આજુબાજુની પબ્લિક માંગરોળ છે, કેશોદ વેરાવળ બધી પબ્લિક અહીંયા હાલીને આ શ્રાવણ મહિનામાં આવે. વધારે મહત્ત્વ શ્રાવણ મહિનામાં અને સોમવારે રાતના મહાપૂજા થાય છે અને 13-14 અમાસ મેળો ભરાય છે 7-8. મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ માસમાં કામનાથ મહાદેવના સાનિધ્યમાં દાદાની વિશેષ પૂજા મહાપૂજા તેમજ 10 શ્રાવણ મહિનાના સોમવારે દિવસ તેમજ રાત્રિના 12 વાગે મહાઆરતી કરાય છે, જેનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. હર હર મહાદેવ, જય ભોલે ભંડારી, ઓમ નમઃ શિવાયના નાદ સાથે આખું મંદિર પટાગણ શિવમય બની ઉઠે છે. તેમજ 12, 13 અને 14નો મેળો પણ કામનાથ મહાદેવના સાનિધ્યમાં ભરાય છે, જેનો લાભ માંગરોળ ગામ્ય તેમજ આજુબાજુના લોકો ભરપૂર માણે છે. માંગરોળના રહેવાસી છીએ અને આ કામનાથ મહાદેવનું મંદિર છે જે માંગરોળમાં આવેલું છે, માંગરોળથી 7 કિલોમીટર દૂર. અને આ કામનાથ મહાદેવનો જે છે એ નોળી નદીના કિનારે વસેલું છે અને જેટલું સોમનાથનું મહત્ત્વ છે એટલું જ કામનાથનું મહત્ત્વ છે. અને શિવરાત્રિના દિવસે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં કામનાથ મહાદેવમાં માંગરોળવાસીઓ હજારોની સંખ્યામાં આવે છે.